નમસ્કાર. કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલાં ગઈકાલે પુલવામામાં જે આતંકી હુમલો થયો અને જે સૈનિકોએ વીરગતિ વહોરી, આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવતા 2 મિનિટનું મૌન પાળીએ. હું તમામને વિનંતી કરીશ પોતાની જગ્યાએ સાયલેન્ટલી ઊભા રહી જાય. જે લોકો સીટ્સની શોધખોળમાં છે એમને પણ વિનંતી, માત્ર 2 મિનિટ માટે પોતાની જગ્યાએ ઊભા રહી જાય. સ્ટેજ ઉપર 1-2 મિનિટ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું શિયાળાની. સાંજ ઢળી રહી છે, આ ઋતુ કરવટ બદલી રહી છે, ઋતુ સંધિના ગાળામાં છીએ આપણે. બપોરે ગરમી લાગે છે, રાત્રે ઠંડી લાગે છે. આ સરસ મજાની મોસમ છે. આ મોસમ છે એકબીજાની પાસે આવવાની. આ મોસમ છે મગમગતા ફૂલોની ખુશબુ, મગમગતા ફૂલોની ખુશબુ જરા વધારે શ્વાસોમાં ભરવાની. આવી સરસ મજાની મોસમમાં ગુજરાતી ભાષાની અમે મમત લઈને બેઠા છીએ. વાલના આ દિવસોમાં, વસંતના આ દિવસોમાં અમે નક્કી કર્યું છે કે ગુજરાતી ભાષાને થોડો વધારે પ્રેમ આપીએ, પ્રેમ કરીએ. આપ સૌનું ખૂબ 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 દિલથી સ્વાગત કરું છું. જલસો પરિવાર વતી હું નૈષત પુરાણી આપ સૌને ખૂબ 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 દિલથી આવકાર આપું છું. એક વખત આપણે એકબીજા માટે ખૂબ બધી તાળીઓ પાડી લઈએ. જલસો એ ગુજરાતી ભાષાને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે અને તેનો આ 2 દિવસીય સંગીતનો જલસો છે, અવસર છે. આ પ્રસંગને અમે આ મોસમના સરસ મજાને ખુશબુદાર ફૂલનું નામ આપ્યું છે, પારિજાત. પારિજાત એટલે એક દિવ્ય ફૂલ, ઇન્દ્રના દરબારનું ફૂલ. રાત્રે ખરે ને સવારે એની મગમગતી સુગંધ તમે માણી શકો. અમારી પણ પૂરતી એવી ઈચ્છા છે કે આજના આ કાર્યક્રમમાં આજની રાતે સરસ મજાના સુરોના ફૂલ ખરે અને સવાર સુધી, ઘણા સમય સુધી તમે આની ખુશબુ સતત માણી શકો, મમળાવ્યા કરી શકો. ખૂબ ખૂબ સ્વાગત એકવાર ફરીથી આપ સૌનું. પારિજાત આજનો આ 1st દિવસ અને હવે પછીના 3-1 કલાકમાં આપણે અદ્ભુત કંઠને માણવાના છીએ. પરિમલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આ 2 કલાકમાં આપણે અદ્ભુત કંઠ માણવાના છીએ અને કાર્યક્રમની હવે બસ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આપણી પરંપરાને માન આપીને સૌથી પહેલાં દીપ પ્રાગટ્ય કરીશું. પણ એ પહેલાં જલસો વિશે કદાચ આપ પરિચિત છો કે નહીં, મને વિશ્વાસ છે કે અહીંયા ઘણા બધા એવા ઉપસ્થિત હશે જેને જલસો વિશે પૂરતી માહિતી હશે, અને મને એવી પણ ખબર છે કે ઘણા એવા હશે જેને જલસો વિશે કદાચ ખબર ન હોય. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, એપ્લિકેશન છે જે તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી. બાકી જલસો શું છે એનું અમે એક નાનકડું ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કર્યું છે, માત્ર
દોઢ બે મિનિટનું આ પ્રેઝન્ટેશન અમને મન છે કે તમે જુઓ અને એ પછી આપણે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધીએ. કેન આઈ હેવ ધી એવી પ્લીઝ? હું લાઇટ્સ. થેન્ક યુ. એટલે ખૂબ જોરદાર તાળીઓ સાથે જલસોને વધાવી શકાય, એમાં વાંધો નહીં. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે અને જે રીતે અમે અમારી જિંગલમાં કહીએ છીએ એ પ્રમાણે ગુજરાતી થઈ જલસો, ગુજરાતીનો જલસો, ગુજરાતીમાં જલસો, ગુજરાતીપણું એટલે જલસો અને એ જ અમારું નામ જલસો. માત્ર ને માત્ર આ ઉપક્રમમાં ગુજરાતી ભાષાની મમત છે, ગુજરાતી ભાષાની ચાહત છે. ગુજરાતીપણું અહીંયા અમે સતત વહેતું રાખવાની કોશિશ કરીએ છીએ, ગુજરાતીપણાનો ઉત્સવ ઉજવવાની કોશિશ કરતા રહીએ છીએ. થેન્ક યુ વેરી મચ. શરૂ કરીએ છીએ, હવે પારિજાત તરફ આગળ વધીએ છીએ. હું દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમને અમે શરૂ કરવા માગીશું. હું ખૂબ આદર સાથે આદરણીય શ્રી પરિમલભાઈ નથવાણીને મંચ ઉપર બોલાવવા માગીશ. કવિશ્રી તુષાર શુક્લને પણ હું વિનંતી કરીશ કે અમારી સાથે જોડાય અને જલસોના અમનભાઈ અને વિનોતીબેનને પણ વિનંતી કે અમારી સાથે આ દીપ પ્રાગટ્યમાં જોડાય અને આ કાર્યક્રમને દીપ સાથે ખુલ્લો મૂકે. Thank you.
ખૂબ આભાર, ખૂબ આભાર. થેન્ક યુ મિત્ર. થેન્ક યુ. દીપ પ્રાગટ્યથી જ્યારે શરૂઆત કરી છે અને પારિજાત જલસોનો બે દિવસીય ઉપક્રમ અને આ એનો પહેલું વર્ષ અને તેનો પહેલો દિવસ, અમારા માટે આ બહુ બહુ લાગણીશીલ થઈ જવાય એક ક્ષણ છે. ગુજરાતી ભાષાની કોઈક ને કોઈક રીતે અમે અમારી સમજણથી, અમારી આવડતથી પ્રેમ કરવાની, મમત કરવાની કોશિશ કરતા રહીએ છીએ. અને જ્યારે ધાર્યું કે ગુજરાતી ભાષાનો બે દિવસે ઉત્સવ ઉજવવો છે, પારિજાત નામ રાખ્યું, તે ક્ષણથી લઈને આજના આ દીપ પ્રાગટ્યની ક્ષણ અમારા માટે અમૂલ્ય છે. અમને તો ખેર ખૂબ આનંદ હોય જ, પણ એનાથી પણ વિશેષ આનંદ છે અહીંયા ઉપસ્થિત પ્રતિભા સંપન્ન મહાનુભાવોનો. અને જ્યારે આ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે ને, કવિ શ્રી તુષારભાઈ અમારી સાથે છે, અમારા ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડની ભૂમિકામાં અમારી હંમેશા પડખે રહેનાર, હું તેમને વિનંતી કરીશ કે તુષારભાઈ પારિજાત વિશે આપ બે શબ્દો કહો. નમસ્કાર. એક આખી નવી પેઢી હવે આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થઈ. ચાર દાયકાની સફર પછી મને સતત એમ લાગ્યા કરતું કે હવે થોડીક રુચિ ઓછી થતી જાય છે, જેમને માથે પોતાના કાળા વાળ છે એ લોકોમાંથી. એમની પાસે બીજા વિકલ્પો છે, એમના આકર્ષણો જુદા છે, શોખ પણ જુદા છે. એમાં કશું ખોટું છે કે કેમ એમાં આપણે નથી પડવું, પણ એ જુદું છે. એ સંગીત પણ જુદી રીતે સાંભળે છે, જુદું સંગીત સાંભળે છે. ભાષા પ્રત્યેની અભિરુચિ ઓછી છે, શિક્ષણમાં ગુજરાતી સાહિત્ય પ્રત્યે પણ કંઈ ખાસ એવું અનુકૂળ વાતાવરણ દેખાતું નથી, એટલે એમાં લખાતી કવિતાઓ એના તરફ પણ એમનું ધ્યાન થોડું ઓછું જાય છે. એવી વખતે આ સુગમ સંગીત, કાવ્ય સંગીત, એ હવે આગળ કેવી રીતે લઈ જવું નવી પેઢી સુધી? અલબત્ત એના જે આદ્યપુરુષ તરીકે આપણે અવિનાશ વ્યાસનો સાદર ઉલ્લેખ કરીએ, અવિનાશભાઈએ એની વ્યાખ્યા આપતા બહુ સુંદર કહ્યું હતું કે આ એવું સંગીત હોવું જોઈએ કે જેમાં સુગમ શબ્દ હોય, સુગમ સ્વર હોય અને વિચાર પણ સુગમ હોય. એટલે ગીતની રજૂઆત થાય એની સાથે એને સાંભળનાર ભાવક એને માણી શકે અને દાદ આપી શકે. આ ત્રણમાંથી કોઈ પણ તબક્કે કશું સંકુલ હોય, સમજવામાં વાર લાગે એવું હોય તો શ્રોતાને માટે મુશ્કેલ થાય છે એને ઝીલી અને આવકારવું. અને પછી અવિનાશભાઈએ પોતાના વિચારને સાચો સાબિત કરે એવી સુંદર રચનાઓ પણ આપણને આપી. આજે પણ અવિનાશ વ્યાસના ગીતોથી ત્રીજી પેઢીના પણ ઘર ચાલે છે. તો આવા સમર્થ ગીત કવિ અને એવા જ સરસ સ્વરકાર, એના આશીર્વાદથી શરૂ થયેલી આ કલા પ્રવૃત્તિ આ થોડા છેલ્લા વર્ષોથી કેટલાક મિત્રો અમે સાથે મળીને જે કંઈ સમજ છે એમ લડતા રહ્યા છીએ, ત્યારે એમ થતું હતું કે હવે આ જુદી રીતે પહોંચીએ તો કેવી રીતે પહોંચી શકે. ત્યારે અમનભાઈએ આ એક સરસ વિચાર વહેતો મૂક્યો અને આ નૈષદ અને એના સૌ સાથીદારોએ બહુ ઉત્સાહથી એને ઝીલી લીધો છે. નવી ટેકનોલોજીનો સરસ ઉપયોગ છે. અમનભાઈના મનમાં હજુ આ દિશામાં ઘણું બધું કરવાનો ભાવ છે અને અમારા જેવાને એટલા માટે હરખ થાય કે એના મનમાં જે છે એ આયોજનો જોતા કદાચ બહુ સારું પરિણામ, નવી પેઢી જેમાં રસ લે એવું થઈ શકશે. આપણે અમનભાઈને અને એની ધગશને ઓળખીએ છીએ, એટલે જોતા એ પણ ખાતરી છે કે એ જે સપના જો એ સાચા પાડવાની શક્તિ પણ એની પાસે છે.
એટલે એ સપના ભવિષ્યમાં સાચા પડે અને આપણે બધા આપણી ભાષાનો, આપણા સંગીતનો, આપણા સાહિત્યનો આદર કરતા થઈએ. આપણા ઘરમાં ગાડીમાં ગુજરાતી ગીત વાગે, આપણા બાળકને ગુજરાતી બોલતા નથી આવડતું એનું ગૌરવ કરવાનું આપણે છોડી દઈએ તો બહુ મોટું કામ થશે. આટલું થાય તોય ઘણું છે. ગુજરાતી તરીકે ગુજરાતી છાપામાં, ગુજરાતી મેગેઝિન વાંચવામાં સંકોચ ન હોવો જોઈએ. પણ ઘણા બધાને હું વિદેશની યાત્રાઓમાં, એરપોર્ટ પર કે વિમાનમાં જોઉં છું કે જે લોકો અંગ્રેજી છાપું રાખીને અંદર પછી ચિત્રલેખા રાખીને વાંચતા હોય છે, તો જે લોકોને બીજું ફાવતું નથી, બીજું ભાવે એવું નથી, ત્યારે જે આપણું છે એના તરફની અરુચિ શા માટે? આપણે ગુજરાતી છીએ, આપણા ગુજરાતીપણાને કેમ ન ચાહી શકીએ? બીજું બધું બનાવીએ. આજે તો 2-3 દિવસ તો હવે કેટલા બધા લગ્નો છે, આપણે આટલા બધા લગ્ન પ્રસંગોએ જઈએ પણ છીએ. કેટલા પ્રસંગો સંપન્ન પરિવારોમાં તો ભોજન સમારંભમાં આપણે આમ રિસેપ્શનમાં આંટો મારીએ તો લગભગ અડધી દુનિયા ફરી જાય એવો ભાવ થાય. એવા એવા નામો હોય છે જુદા જુદા દેશોની ડિશીઝના. મેં તો એકવાર એક મહારાજને પૂછ્યું પણ હતું કે તમને આટલા બધા જુદા જુદા દેશનું બધું આવડે? એટલે કે સાહેબ હું કપડવંતથી આગળ ગયો નથી. તો મેં કહ્યું આટલું બધું તો પછી મને કે આ જે આવે છે એ બધા ક્યાં ગયા છે આ બધા ઠેકાણે? તો જો અંદાજે અંદાજે બીજા દેશોની આઈટમ તમે જમી લઈ શકતા હો, એને માટેનો સ્વાદ વખાણી શકતા હો એકબીજાને ફોન કરીને બીજે દિવસે, તો આ તો આપણી માની ભાષા છે. ઘરમાંથી જે કંઈ પણ વડીલો જે નક્કી કરવા બેસતા હોય છે ત્યારે મેનુ નક્કી થાય છે ત્યારે તમે તમારા તરફથી બધી જાત જાતની આઈટમ કહો ને મહારાજો હાય પાડે અને વડીલો કહે કે ઓકે બનાવો, એમાં કાંઈ વાંધો નથી. પણ જો ઘરમાં દાદીમાં હોય તો એટલું ચોક્કસ કે એક વાટકી લાપસી ચોક્કસ મૂકજો, લાપસી વગર અધૂરું છે. આ આપણી ભાષા, એ આપણી લાપસી છે, આપણી માની ભાષા છે, આપણા સંસ્કારની સુગંધ છે એમાં, એમાં આપણો સ્વાદ છે અને પાછી ઝટ ગળે ઉતરી જાય એવી છે, સુપાચ્ય છે. તમારે એફર્ટ નહીં કરવો પડે, તમારે તમારી જાતને પેલા કાઉન્ટર ઉપર જઈને જે ઇન્ટ્રોડ્યુસ કરવી પડે છે પેલી આઈટમ સાથે, કારણ કે સમજ નથી પડતી કે આ શેનું શેની જોડે ખવાશે, તો એના કરતાં આ કેટલું સહેલું છે કે આમાં કન્ફર્મ જ છે. તમારે ખાલી એના સ્વાદની ધારણા લઈને ખાઈ લેવાનું છે અને મોટે ભાગે ખોટા નહીં પડો. એટલે નૈષદને એની ટીમને ખૂબ અભિનંદન, અમનભાઈનો ખૂબ આભાર કે એણે આવું સરસ વિચાર કર્યો છે, અને પારિજાતના આ પ્રથમ કાર્યક્રમના આ શુભારંભને મારી શુભકામનાઓ અને આશીર્વાદ.